પ્લેયર્સ ઓફ બનાસકાંઠા દ્વારા 32મી બનાસ ટ્રોફી 2021-22 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ડુમસ રોડ સ્થિત લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે. ગઈકાલે રાજ્યના ગૃહમંત્રી હરસંઘવી ઉપસ્થિતમાં ટુર્નામેન્ટનો દમદાભેર પ્રારંભ થયો હતો. આ અંગે માહિતી આપતા ભાવેશ શાહ, સ્નેહ ગાંધી અને જયેશ શાહે જણાવ્યું હતું કે બનાસકાંઠાથી સુરતને કર્મભૂમિ બનાવનાર જૈન સમાજના યુવાનોને પ્લેટફોર્મ મળી રહે અને 100 એકબીજાની નજીક આવે તેવા ઉદ્દેશથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટમાં બે ગ્રુપમાં કુલ 14 ટીમો છે એ ભાગ લીધો છે. સાથે જ આયોજક દ્વારા કોવિડ-19ને લઈ પણ પૂરતી તકેદારી રાખવામાં આવી છે. ગ્રાઉન્ડ ઉપર જેમને વેક્સિન બંને ડોઝ લીધા હોય તેમને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સાથે જ નો માસ્કનો એન્ટ્રીનો પણ પાલન કરવામાં આવી રહ્યો છે. ભાવેશ શાહ, છેલ્લા 32 વર્ષથી આ બનાસ ટ્રોફી ટુર્નામેન્ટનું અમે આયોજન કરીએ છીએ અને બનાસ ટ્રોફીના એક એક્ટિવ કમિટી મેમ્બર તરીકે મને ખૂબ જ પ્રાઉડ થાય છે. અને 1989માં અમે એક એવું પ્લેટફોર્મ બનાવેલું કે બનાસકાંઠાથી ધંધા માટે જે લોકો સુરત આવીને વસેલા છે એ દરેકે દરેક છોકરાઓને એક સારું પ્લેટફોર્મ મળે અને સ્પોર્ટ્સમાં આગળ આવે તે હેતુથી કોઈપણ જાતના ભેદભાવ વગર બધા જ જૈન સમાજને સાંકળીને આ એક બનાસ ટ્રોફી ટુર્નામેન્ટનું આપણે આયોજન કરીએ છીએ અને તેમાં 14 ટીમો ભાગ લે છે અને 25 વર્ષ સુધી આપણે 40 ઓવરની ટુર્નામેન્ટ રમાડીએ અને હવે છેલ્લા 5-7 વર્ષથી જેમ ટ્રેન્ડ બદલાયો એમ હવે 20-20 સ્વરૂપે આ ટુર્નામેન્ટનું આયોજન થાય છે અને 32 વર્ષથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ અમને ખૂબ જ સરસ રીતે સહયોગ આપે છે અને તે બદલ લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. સા અને નવધામ જૈન સમાજમાંથી હું આવેલો છું અને મને આ વખતે જે 32મી સ્પોન્સરશીપ મળી છે બનાસકાંઠાની એના માટે હું ભાવેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને બહુ સારી રીતે રમાય અને 32 વર્ષથી સારી રીતે રમાઈ રહી છે અને ખેલદિલીપૂર્વક રમાઈ રહી છે. આમાં સમાજનો છોકરાઓ અને નવું જનરેશન બધું એમ માણસો બધા સારી રીતે રમે એ જ મારી પ્રાર્થના છે. બ્યુરો રિપોર્ટ, સમય મીડિયા ન્યૂઝ, સુરત.